આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટપટા મસાલેદાર પંજાબી છોલે મસાલા તો ચાલો છોલે મસાલા બનાવવાનું શરૂ કરીએ છોલે મસાલા બનાવવા માટે અહીં મેં એક કપ છોલે ચણાને આઠથી દસ કલાક પલાળી રાખ્યા હતા છોલે ચણા પલળીને સરસ ફૂલી ગયા છે હવે એમાંથી પાણી કાઢીને ચણાને આપણે કૂકરમાં એડ કરીએ હવે એમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સાથે જ આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું તો એક તમાલપત્ર એક તજનો ટુકડો એક મોટી ઇલાયચી જેને થોડી ખોલીને ઉમેરવી જેથી તેની ફ્લેવર પાણીમાં આવી જાય ત્રણથી ચાર લવિંગ એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કૂકર બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર છથી સાત સીટી થવા દઈએ તો આપણા છોલે ચણા ચડે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો અહીં મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી છથી સાત લસણની કઢી બે મીડિયમ સાઇઝના ટામેટા એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં લીધા છે તો સૌથી પહેલાં મિક્સર જાળ લઈએ એમાં જ બે ડુંગળીને રફલી ચોપ કરીને ઉમેરી દઈએ સાથે જ લીલા મરચાં આદુ અને લસણ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈએ તો અહીં આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે છોલે બનાવવા માટે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જીરું એડ કરીશું વન ફોર્થ ચમચી હિંગ એડ કરીએ અને હવે ડુંગળીની પેસ્ટ ઉમેરીએ ડુંગળીની પેસ્ટ ઉમેરતા પહેલાં ગેસની ફ્લેમ લો કરી દેવી સાથે જ બે ચમચી જેટલું પાણી પણ ઉમેરી દીધું છે હવે ડુંગળી અને લસણની પેસ્ટને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું એમાં બિલકુલ પણ કચાસ રહેવી ન જોઈએ નહીતર છોલેનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જાય છે તો ડુંગળી અને લસણની પેસ્ટ ચડે છે ત્યાં સુધી છોલેને જોઈ લઈએ કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે અને છોલેને જોઈએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે તો છોલે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે એમાંથી ખડા મસાલા નીકાળી દઈએ મસાલાની ફ્લેવર પાણીમાં સારી રીતે આવી ગઈ છે હવે આપણે ટામેટાની પેસ્ટ બનાવી લઈએ તો બે ટામેટાને સમારીને મિક્સર જારમાં ઉમેરી દઈએ સાથે જ દસથી બાર છોલેને ઉમેરીએ અને એને પણ પીસી લઈએ તો એનાથી આપણી ગ્રેવી એકદમ સરસ બને છે છોલે અલગ અને પાણી અલગ એવું નથી થતું તો હવે આપણી ટામેટા અને છોલીની પેસ્ટ તૈયાર છે હવે ડુંગળીની પેસ્ટ પણ સારી રીતે સતરાઈ ગઈ છે કોઈ પણ શાક બનાવો તો મસાલા સારી રીતે સતરાયેલા હોવા જોઈએ તો જ શાક ટેસ્ટી બને છે નહીતર તમે બધી જ વસ્તુઓ ઉમેરશો પણ મસાલા સારી રીતે સતરાયેલા નહીં હોય તો શાકમાં ટેસ્ટ નહીં આવે હવે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરી દઈએ સાથે જ બે ચમચી જેટલું પાણી એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે સાથે જ સૂકા મસાલા પાવડર ઉમેરીએ જેથી મસાલા પણ સારી રીતે ચડી જાય તો હવે એમાં અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા પાવડર એડ કરી દઈએ વન ફોર્થ ચમચી સંચળ એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને લીધી છે એને એડ કરી દઈએ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક મોટી ચમચી છોલે મસાલો એડ કરીને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત હલાવતા જઈને સાતરી લઈશું જો તમારે સતત હલાવતા રહીને ન સાતરવું હોય તો તમે પહેલાં પાંચથી છ મિનિટ ઢાંકીને લો ફ્લેમ ઉપર ચડવા દેવું પછી એને હલાવતા રહીને સાતરી લેવું તો આપણે મસાલાને સારી રીતે સાતરી લીધા છે મસાલાનો કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે હવે એમાં આપણે પાણી સાથે જ છોલેને એડ કરીશું મિક્સ કરી લઈએ અહીં મને ગ્રેવી થોડી થીક લાગે છે તો એક કપ જેટલું પાણી એડ કરી દઈએ મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર છોલીને ચડવા દઈશું વચ્ચે વચ્ચે એકથી બે વાર હલાવી લેવું તો છોલેને ચડતા પંદર મિનિટ થઈ ગઈ છે વચ્ચે છોલેને બેથી ત્રણ વાર હલાવી લીધા હતા તો હવે આપણા છોલે તૈયાર છે તમને અત્યારે ગ્રેવી થોડી વધારે લાગશે પણ છોલે થોડા ઠંડા થયા પછી ગ્રેવી ઘટ થઈ જાય છે તો આટલી ગ્રેવી જરૂર રાખજો લીલા ધાણા ઉમેરીએ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ધાણાને છોલે મસાલા સાથે મિક્સ કરી લઈએ તો હવે આપણે છોલે મસાલાને એક વાસણમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી આપણા છોલે બનીને તૈયાર થયા છે પણ એને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીં મેં એક મોટી ચમચી ઘી લીધું છે ઘી ગરમ થાય પછી બે લીલા મરચાંને એડ કરીશું મરચાંને મેં વચ્ચેથી કટ લગાવીને ઉમેરેલા છે આદુને સ્લાઇસને ઉમેરીએ થોડીવાર બંનેને સાતરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છોલેનો કલર એકદમ સરસ આવે તો એ માટે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ એક ચમચી જેટલું હલાવી લઈએ અને હવે તૈયાર થયેલા વઘારને આપણે છોલે મસાલા ઉપર રેડી દઈએ તો હવે આપણા છોલે મસાલા તૈયાર છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ